नमस्कार, हूँ प्रवीण। अमदावाद अने गुजरातमां बाबा चर्चामां छे अने बाबाना कार्यक्रममां विवाद पण उभो थयो छे। अमदावादना चाणक्यपुरीमां धीरेन्द्र शास्त्रीना कार्यक्रममां बाबाना भक्तो अने पोलीस वच्चे थोड़ीवार माटे घर्षण थयुं। पोलीस साथे बोलाचाली थता मामलो थारे पाडवा माटे पोलीसे राज शेखावत सहितना भक्तो साथे थोड़ी जपाजपी पण जोवा मळी, जे बाद राज शेखावत सहितना व्यक्तिओ कार्यक्रम छोड़ीने रवाना थया हता। आ पहेला जाहेर कार्यक्रम ने मंजूरी न हती, छता पण भक्तोनी भारे भीड़ जोवा मळी हती। पोलीसना उच्च अधिकारीओ पण घटना स्थळे पहोंच्या हता, आयोजकों साथे चर्चा पण थई हती। सहयोगी धवल घटना स्थळ पर छे। धवल, आम तो पहेला एवा समाचार मळ्या हता के जाहेर कार्यक्रम ने मंजूरी नथी, बादमां आटला बधा भक्तोनी भीड़ उमटी पड़ी अने बादमां हवे थोड़ा घर्षण अथवा धक्को मारवानी वात आवी रही छे, कया मामले आ स्थिति वणसी? પ્રવીણ, વાત કરવામાં આવે તો 4:30 વાગે બાબા જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે પોતાના જે આયોજક હતા તેમના નિવાસ સ્થાને આવવાના હતા અને નિવાસ સ્થાને જે પરમિશન લીધી હતી, કહેવામાં આવે કે જાહેર પ્રોગ્રામ જે કરે છે સામાજિક પ્રોગ્રામ હોય તેની અંદર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે આવવાના હતા, ત્યારબાદ સામાન્ય જે ભક્તો હતા તેમની ભક્તો અહીંયા ઉપયા હતા, ઘરેની બહાર ઉપયા હતા, જે વણસી હતી અને ત્યારે બાદ ભક્તો પહોંચ્યા હતા અને ત્યારબાદ રાજ શેખાવત છે જે ખબર મુકેલા ધારાસભ્ય પરસદ પાસે તમામ નેતાઓ અહીંયા પહોંચ્યા હતા, તો સાથે સાથે જે જીસીબી ઝોન વન છે, જીસીબી ઝોન સેવન છે, તમામ પોલીસ અધિકારીઓ સાથે પહોંચ્યા હતા, પણ રાજ શેખાવત સાથે કયા કારણોથી પોલીસે બોલા ચાલી છે તે જાણવા નથી મળી, પરંતુ પણ રાજ શેખાવત અને તેના જે અન્ય હતા તેની સાથે આવેલા જે માણસો હતા તેની પર પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે। રાજ શેખાવત અત્યારે જાણવા મળી છે તમારે સોલ સિવિલ હોસ્પિટલ આભાર ધવલ સમગ્ર અપડેટ બદલ। તો અમદાવાદના ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના મિની દરબાર પહેલા થોડી અસમંજસતાની સ્થિતિ ઉભી થઈ। પોલીસે જાહેર કાર્યક્રમ કરવાની મંજૂરી આપી ન હતી, છતાં પણ કાર્યક્રમના આયોજન સ્થળ પર અને અમિત શર્મા જે આયોજક છે તેમની ઘર બહાર ભક્તોનો જમાવડો થઈ ગયો। પોલીસ અને આયોજકો વચ્ચે આ મુદ્દે દલીલો પણ થઈ। પોલીસ તરફથી આયોજકોને કહેવાયું કે ભીડ ઓછી કરવામાં આવે। કાર્યક્રમ સ્થળ પર ડીસીપી અને એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ આયોજકોને ભીડ ઓછી કરવા માટે સૂચના આપતા જોવા મળે। આખરે રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલનો મુદ્દો ઘણો ચર્ચામાં હતો, હવે સરકાર આ મામલે કાર્યવાહી કરશે। આ અંગે રાજ્ય શિક્ષણ બોર્ડ સચિવે પત્ર લખી કડકમાં કડક પગલાં ભરવાનો આદેશ કર્યો। શિક્ષણ બોર્ડના સચિવે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો, જેમાં તેમણે ક્યાં ક્યાં ડમી સ્કૂલો ચાલે છે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો। આપણે જણાવી દઈએ કે હમણાં જ થોડા દિવસો પહેલા શિક્ષણ બોર્ડના સભ્યે ઇમેલ કરી ડમી સ્કૂલ મામલે ફરિયાદ કરી હતી। આ બાબતને ધ્યાન લેતા શિક્ષણ બોર્ડના સચિવે કડક તપાસના આદેશ આપ્યા। મોટાભાગના શહેરોમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ મેડિકલ, આઈઆઈટી સહિતના ઉચ્ચ અભ્યાસક્રમો માટે ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવી માત્ર કાગળ પર સાયન્સમાં એડમિશન લેશે। ડમી સ્કૂલો એડમિશનના નામે વાલીઓ પાસેથી તગડી ફી પણ વસૂલે છે। ડમી શાળા એટલે કે એક એવું દૂષણ છે જે શિક્ષણને પૂરું કરવા માટે એક દિશામાં લઈ જઈ રહ્યું છે, તો આવી શાળાઓ ઉપર પગલાં લેવાય એના માટે અમે 5-5 મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। આ પગલાં લેવાય તો શિક્ષણનું હિત થઈ શકે એવું છે, સાયન્સના વિદ્યાર્થીઓનું હિત થઈ શકે એવું છે। બોર્ડનું રિઝલ્ટ પણ આવી શાળાઓના હિસાબે ખૂબ ઘટ્યું છે જે જોવામાં આવ્યું છે આ વખતે, તો આવી શાળાઓ પર પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે। અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીનું મિશન 2024ની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મીટ યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલે હાજરી આપી। આ પ્રસંગે ગુજરાતભરમાંથી સોશિયલ મીડિયાના જાણીતા ચહેરાઓને બોલાવાયા, સાથે જ 250 જેટલા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પણ જોડાયા હતા। સોશિયલ મીડિયા થકી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન ચલાવાશે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પોતાનું સોશિયલ મીડિયા મજબૂત કરી રહ્યું છે। ધોરાજીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ થયો, ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। માર્કેટયાર્ડમાં પડી રહેલો તૈયાર પાક પલળી ગયો, આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ રીતે તમામ દાવો સાથે શેડનો અભાવ છે, જેના કારણે ચણા સહિતનો પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। કપાસની ભારીઓથી માંડી ચણાની ગુણ જે માર્કેટયાર્ડમાં પડી હતી, વરસાદમાં મોટા પાયે નુકસાન।
રાજ્યભરમાં કમોસમી વરસાદના અનેક રાઉન્ડ આવ્યા જેના કારણે પાક નુકસાની થઈ, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વિવિધ અવલોકનોના આધારે આગાહીકારીઓએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન કર્યું, જેમાં આગામી વર્ષ 11 આનીનું રહે તેવું તારણ સામે આવ્યું. 11 આની એટલે ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસું કેવું રહેશે તે નક્કી કરવા માટે બદલી વાક્યો, જ્યોતિષ, ખગોળ, હવામાન શાસ્ત્ર, હોળી અખાત્રીજના પવનો, ગર્ભ, પશુ પક્ષી, કીટક વૃક્ષોની ચેષ્ટાઓ, હવા, વાદળ, વીજળી, ભેજ, તાપમાન આ વગેરેના વર્ષભરના જે અવલોકનો છે એ અવલોકનો મુકાય છે. અવલોકનોના આધારેથી ચોમાસું દેશ માટે મિશ્ર ફળવાળું અથવા તો ખંડવૃષ્ટિવાળું છે અને દેશનો કેટલાક વિસ્તાર સારા ચોમાસાવાળો તો કેટલોક વિસ્તાર મધ્યમ નબળા ચોમાસાવાળો અને કેટલાક ભાગમાં નબળું ચોમાસું રહેવાની વકી છે.